નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આ સર્વે વાલા વિદ્યાર્થી મિત્રોનો હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરની આપણે શરૂઆત કરીએ છીએ. આજે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર, જેમાં ચેપ્ટર નંબર 8. વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપણે બે પ્રશ્ન ભણવાના છે અને આ બંને પ્રશ્ન તમને 3 ગુણ માટે સેક્શન ડી માટે વેરી 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 મોસ્ટ એમ્પી રહેશે. તો મહત્વના પ્રશ્નો છે, તો સંપૂર્ણ ધ્યાન સાથે ભણવાનું છે. જેમાંનો પહેલો પ્રશ્ન છે, વિદેશી સંસ્થાકીય રોકાણકારો વિશે સમજાવો. ફરીથી, વિદેશી સંસ્થાકીય રોકાણકાર વિશે સમજાવો. અને બીજો પ્રશ્ન છે, પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ અને તેનું સ્વરૂપ સમજાવો. તો ચલો 1 by 1 સમજવાનો પ્રયત્ન કરીશું. જેમાં નંબર 1, વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ. તો વિદ્યાર્થી મિત્રો, પહેલું વાક્ય તમારે જાતે લખવાનું છે કે વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણને અંગ્રેજીમાં FII કહે છે. ફરીથી અંગ્રેજીમાં શું કહેશો? FII, જેનું પૂરું નામ ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ. ફરીથી, ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ. પ્રત્યક્ષ, સોરી, એનું ગુજરાતીમાં નામ લખીશું, વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ. ફોરેન એટલે વિદેશી, ઇન્સ્ટિટ્યુશનલ એટલે કે સંસ્થાકીય, અને ઇન્વેસ્ટમેન્ટ એટલે મૂડીરોકાણ. બીજું વાક્ય, હવે આપણે એની વ્યાખ્યા લખવાની છે, એટલે તમારે એનું ટાઇટલ આપવાનું છે. અર્થ, પહેલું વાક્ય અંગ્રેજીનું શોર્ટ ફોર્મ અને ફૂલ ફોર્મ, બીજું વાક્ય એનો અર્થ લખવાનો છે. ચલો વ્યાખ્યા, જ્યારે વિદેશી રોકાણ કરતા દેશમાં વસ્તુ કે સેવાના ઉત્પાદનમાં મૂડીરોકાણ કરવાને બદલે નાણાં બજારમાં શેર અને બોન્ડની ખરીદી માટે મૂડીરોકાણ કરે તેને FII કહે છે. વાક્યને સમજો ફરીથી, જ્યારે વિદેશી રોકાણ કરતા દેશમાં કઈ બાબત? વસ્તુ અને સેવાના ઉત્પાદનમાં મૂડીરોકાણ કરવાને બદલે, શેની અંદર? વસ્તુ કે સેવાના ઉત્પાદનમાં મૂડીરોકાણ કરવાને બદલે નાણાં બજારમાં શેર અને બોન્ડની ખરીદી માટે મૂડીરોકાણ કરે તેને FII, વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ તરીકે ઓળખવામાં આવે છે. હવે હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું. ધારો કે તમારી જોડે 50,000 રૂપિયા છે. હવે એ 50,000 રૂપિયામાં તમે, તમારી પાસે બે ઓપ્શન છે. એક, ઘરની ભૌતિક વસ્તુઓ લાવી, જેમ કે એસી, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન વગેરે. અને બીજો ઓપ્શન છે, શેર અને બોન્ડની ખરીદી કરવી. તો તમારા ઉપર ડિપેન્ડ છે તમે શું કરશો. જેમ કે એસી, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, તમે કઈ વસ્તુ લઈ આવો તો એ તમે શું કર્યું? વસ્તુ અને સેવાના ઉત્પાદનમાં મૂડીરોકાણ કર્યું. પણ એના બદલે તમે શું કરો? શેર અને બોન્ડની ખરીદી કરો. તો તમે શું કર્યું કહેવાય? તો કે તમે FII, વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ કર્યું કહેવાય. હવે અહીંયા એવું જ છે કે વિદેશી રોકાણકારો દેશમાં વસ્તુ કે સેવાના ઉત્પાદનમાં રોકાણ નહીં કરે, પણ નાણાં બજારમાં શેર અને બોન્ડની ખરીદી કરે. તો આવા મૂડીરોકાણને આપણે શું કહીશું? FII, ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ તરીકે ઓળખીએ છીએ. તો આ માટે રોકાણકારે શું કરવું પડશે? વિદેશી સંસ્થાકીય રોકાણકાર તરીકે પોતાની નોંધણી દેશમાં કરાવવી પડે છે કે હું વિદેશી રોકાણકર્તા છું, હું તમારા દેશમાં રોકાણ કરવા માંગુ છું, એવી નોંધણી કરાવવી પડે છે. આવું રોકાણ મોટે ભાગે ક્યાં કરવામાં આવે છે? તો કે વિદેશી બેંકો, વીમા કંપનીઓ, મ્યુચ્યુઅલ ફંડ વગેરેમાં કરવામાં આવે છે. તો ફરીથી, વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ કરનારા લોકો શેમાં મૂડીરોકાણ કરશે? વિદેશી બેંકોમાં, વીમા કંપનીઓમાં, મ્યુચ્યુઅલ ફંડ વગેરેમાં મૂડીરોકાણ કરે છે. હવેનું વાક્ય તમારા 2 ગુણનો પ્રશ્ન. ફરીથી, હવેનું વાક્ય તમારા 2 ગુણનો પ્રશ્ન. પ્રશ્ન શું છે? તો કે વિદેશી રોકાણ કરતા દેશના અર્થતંત્રમાં અસ્થિરતા સર્જી શકે છે, વિધાન સમજાવો. ફરીથી, વિદેશી રોકાણ કરતા દેશના અર્થતંત્રમાં અસ્થિરતા લાવી શકે છે,
શા માટે? તો જવાબ લખવાનો છે કારણ કે જેટલું ઝડપથી તેઓ મૂડીરોકાણ કરે છે તેટલું જ ઝડપથી તેઓ મૂડીરોકાણ પાછું પણ ખેંચી લે છે. સિમ્પલ વાક્ય, જેટલું ઝડપથી મૂડીરોકાણ કરશે તેટલું ઝડપથી તેઓ મૂડીરોકાણને પાછું પણ ખેંચી લે છે, માટે અર્થતંત્રમાં તેઓ અસ્થિરતા સર્જી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થયો તમારો પ્રશ્ન એફ ડબલ આઈ. ચલો એક વાર રિવાઇઝ કરી નાખો. એફ ડબલ આઈ પૂરું નામ ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ. વ્યાખ્યા શું લખશો? જ્યારે વિદેશી રોકાણ કરતા દેશમાં વસ્તુ કે સેવાના ઉત્પાદનમાં રોકાણ કરવાને બદલે સેમાં શેર બજારમાં મૂડી બજારમાં શેર અને બોન્ડની ખરીદી પાછળ મૂડી રોકાણ કરે તેને એફ ડબલ આઈ તરીકે ઓળખવામાં આવે છે. પણ આ માટે એને શું કરવું પડશે? તો કે વિદેશી સંસ્થાકીય રોકાણકાર તરીકે દેશમાં નોંધણી કરાવવી પડે છે. ચલો, આવું રોકાણ શેમાં હોય છે? વિદેશી બેંકોમાં, વીમા કંપનીઓમાં, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવામાં આવે છે. અને છેલ્લું વાક્ય કે વિદેશી રોકાણ કરતા દેશના અર્થતંત્રમાં અસ્થિરતા સર્જી શકે છે, વાય શા માટે? તો જવાબ લખવાનો, જેટલું ઝડપથી તેઓ મૂડીરોકાણ કરે છે એટલું ઝડપથી તેઓ મૂડીરોકાણને પાછું પણ ખેંચી લે છે માટે. ચલો નવા પ્રશ્ન તરફ જઈએ છીએ. પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ અને તેનું સ્વરૂપ સમજાવો. તો ચલો પહેલું વાક્ય આગળ લખ્યું તેમ અંગ્રેજીમાં પૂરું નામ લખવાનું છે કે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણને અંગ્રેજીમાં FDI તરીકે ઓળખવામાં આવે છે, જેનું પૂરું નામ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. ફરીથી, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ચલો વ્યાખ્યા હવે સમજો. FII ની વ્યાખ્યા આવડે ને એટલે FDI ની વ્યાખ્યા આવડે જ. તો જુઓ, જ્યારે વિદેશી રોકાણ કરતા દેશમાં વસ્તુ કે સેવાના ઉત્પાદનમાં સીધું જ મૂડી રોકાણ કરે, જો ફરીથી, જ્યારે વિદેશી રોકાણ કરતા દેશમાં વસ્તુ કે સેવામાં સીધું જ મૂડી રોકાણ કરે તેને FDI તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે ડિફરન્સ બિટવીન FDI એન્ડ FII ડિફરન્સ શું થશે? તો જો સમજાયું, FDI વાળા લોકો મૂડીરોકાણ સેવા કરશે, વસ્તુ કે સેવાના ઉત્પાદનમાં રોકાણ કરે તો FDI, પણ વસ્તુ કે સેવાના બદલે મૂડી બજારમાં રોકાણ કરે તો FII. હવે સમજણ પડી? જેમ કે હું મારા ઘરમાં 50,000 રૂપિયાનું એસી, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન કઈ પણ ખરીદું તો મેં શું કર્યું? વસ્તુ કે સેવામાં રોકાણ કર્યું એટલે મેં FDI કર્યું. તમે શેર ખરીદો તો તમે શું કર્યું? FII. સમજાય છે ને હવે વાક્ય? ડિફરન્સ બિટવીન FDI એન્ડ FII. તો આ મુખ્ય તફાવત છે. તો FDI ની અંદર શું આવશે? વસ્તુ અને સેવામાં સીધું જ મૂડી રોકાણ કરે, જેને FDI કહે છે. અહીં રોકાણકારો શું કરશે? રાજ્યની અથવા તો ખાનગી કંપનીના શેર ખરીદી ભાગીદારી કરે છે. શબ્દને સમજો, FDI વાળા શું કરશે? રાજ્ય અથવા તો ખાનગી કંપનીના શેર ખરીદશે અને પોતે એમાં ભાગીદારી કરશે, અથવા પોતે જ ઉદ્યોગ સ્થાપે અને તેના માલિક બને છે. યા તો પોતે પોતાનો ઉદ્યોગ સ્થાપશે અને પોતે એના શું બનશે? માલિક બને છે. આવું મૂડી રોકાણ બે રીતે કરવામાં આવશે. જો FDI કેટલી રીતે થાય છે? બે રીતે. નંબર એક, FII. તો અહીં તમારે FII ની વ્યાખ્યા લખવાની છે, જે મેં લખી નથી, તમારે લખવાની FII. તો અહીંયા શું લખશો? જ્યારે વિદેશી રોકાણ કરતા દેશના વસ્તુ અને સેવામાં ઉત્પાદન કરવાને બદલે મૂડી બજારમાં શેર અને બોન્ડની ખરીદી માટે મૂડી રોકાણ કરે તેને FII કહે છે. આ વાક્ય તમારે જાતે લખવાનું. રેડી? નંબર બે, વિદેશી રોકાણ કરતા દેશમાં શું કરશે? વસ્તુ અને સેવાના ઉત્પાદનમાં ભાગીદારી કરશે. મેં સમજાવ્યું ને, શેરની ખરીદી કરી એમાં ભાગીદારી કરશે. તો અહીં વસ્તુ કે સેવાના ઉત્પાદનમાં ભાગીદારી કરી પોતાના ઉદ્યોગ સાથે તેને સાંકળે છે અને પછી તેનો શું કરશે? વિકાસ કરે છે. જો વ્યૂહાત્મક રોકાણમાં શું હશે? કે વિદેશી રોકાણ કરતા દેશમાં શું કરશે? વસ્તુ કે સેવાના ઉત્પાદનની અંદર ભાગીદારી કરશે.
એ ભાગીદારી ને પોતાના ઉદ્યોગની સાથે સાંકળશે અને એ દ્વારા તેનો શું કરશે, વિકાસ કરે છે. ચલો ટાઇટલ આપવાનું છે હવે સ્વરૂપ. તો વિદેશી સંસ્થાકીય સોરી પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ નું સ્વરૂપ. તો જો પહેલું જ વાક્ય FDI, વાક્ય શું લખશો? પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ સીધા મૂડીરોકાણ અને નવી ટેકનોલોજીના સ્વરૂપે આવે છે. ફરીથી આવું મૂડીરોકાણ કયા સ્વરૂપે આવે છે? તો કે સીધો મૂડીરોકાણ અને નવી ટેકનોલોજીના સ્વરૂપમાં આવે છે. આવું મૂડીરોકાણ કઈ કઈ બાબતો? યંત્રો, ટેકનોલોજી, કાચો માલ અને સંપત્તિના સ્વરૂપમાં કેવું હોય છે? સ્થિર હોય છે. ફરીથી કઈ કઈ ચાર બાબતો? યંત્રો, ટેકનોલોજી, કાચો માલ અને સંપત્તિ, આ ચારેના સ્વરૂપમાં આવું મૂડીરોકાણ કેવું હોય છે? સ્થિર હોય છે. આવું મૂડીરોકાણ સીધું જ હોવાથી, જો પ્રત્યક્ષ છે, ડાયરેક્ટ છે, આવું મૂડીરોકાણ સીધું હોવાથી અહીં સરકારે વિદેશી કરજ કરવું પડતું નથી. કેમ? કારણ કે આપણને સીધા જ પૈસા મળવાના છે, સીધું જ મૂડીરોકાણ છે, એટલે સરકારે વિદેશી દેવું લેવું પડતું નથી. અને છેલ્લું વાક્ય, આવું મૂડીરોકાણ તેનો મતલબ FDI. FDI કાર્ય સંસ્કૃતિ ઉભી કરે છે. કાર્ય સંસ્કૃતિ એટલે કાર્યક્ષમ, કામ કરવાની સંસ્કૃતિ ઉભી કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થયો તમારો પ્રશ્ન FII અને FDI. વેરી મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે, 2-3 વખત રિવિઝન થવું કમ્પલસરી છે. તો સરસ રીતે રિવિઝન કરીને એક વખત જોયા વગર લખવાનો પ્રયત્ન કરજો. આપનો દિવસ શુભ રહે, મંગલકારી રહે. અસ્તુ.